કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે એક નવો સબ્જેક્ટ શરૂ કરવાનો છે જેનું નામ છે એસપીસીસી. આપણે ખ્યાલ જ છે કે એસપીસીસીમાં આપણે ત્રણ ચેપ્ટર છે એ પૂરા થઈ ગયા છે. આજથી આપણે એસપીસીસીમાં એસપી પોર્શન એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસનો ચોથું ચેપ્ટર સભ્યપદ છે આપણે ભણવાનું છે. તો સભ્યપદના નામ ઉપરથી જ આપણે ખબર પડી શકે કે આ ચેપ્ટર છે આ ખૂબ સભ્યપદ વિશે હશે. સભ્યપદ એટલે થાય કોઈ પણ સભ્ય કેવી રીતે બની શકે, કોઈ પણ કઈ વ્યક્તિ સભ્ય બની શકે અને કોઈ પણ વ્યક્તિનું સભ્યપદ છે કઈ રીતે ગુમાવી શકે. તો સૌ પ્રથમ આપણે તો સભ્ય એટલે શું એની વ્યાખ્યા જોવી પડે અથવા તો સભ્યપદની વ્યાખ્યા જોવી પડે. તો કોઈ વ્યક્તિ છે ને બે રીતે સભ્ય બની શકે. એક તો એ શેર લે, કોઈ પણ કંપનીના શેર લે એટલે એનું નામ છે એ સભ્યપત્રકમાં ઉમેરે છે એટલે એ સભ્ય બની જાય. અને બીજું છે જો એનું નામ આવેદન પત્રમાં લખાય તો એ સભ્ય ગણાય છે. તો બે રીતે કોઈ પણ વ્યક્તિ છે સભ્ય બની શકે. પહેલું જ્યારે કોઈ વ્યક્તિ છે એ કંપનીના શેર લે અને આવેદન પત્ર દ્વારા સહી કરીને આવી બે રીતે છે એ સભ્ય તરીકે આપણે થઈ શકે. સૌ પ્રથમ આપણે જોઈએ સભ્યપદનો અર્થ. તો જે વ્યક્તિનું નામ લેખિત સંમતિથી અથવા તો શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં આવેલ હોય તે કંપનીનો સભ્ય ગણાય. લેખિત સંમતિથી એટલે કે જે વ્યક્તિનું નામ તમે સભ્યપત્રકમાં નોંધો છો તો તેમાં તે વ્યક્તિને કોઈ વાંધો હોવો જોઈએ નહીં. એટલે કોઈ વ્યક્તિનું નામ લેખિત સંમતિથી અથવા તો જો એ શેર લે છે શેર અરજી દ્વારા સભ્યપત્રકમાં નોંધાય એટલે બે રીતે સભ્યપત્રકમાં નામ નોંધાશે. કાં તો એની લેખિત સંમતિથી નોંધાય અથવા તો શેર ખરીદે તો લેખિત સંમતિથી અથવા તો શેર અરજી દ્વારા શેર અરજી કરે એટલે એને શેર મળે તો એનું નામ છે સભ્યપત્રકમાં આવી જાય તો તેને શું કહેવાશે કંપનીનો સભ્ય કહેવાય. તો સભ્ય થવા માટેના બે રસ્તા કાં તો લેખિત સંમતિથી અને કાં તો શેર અરજી કરીને સભ્યપત્રકમાં નામ નોંધાય તો તેને સભ્ય કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ બે રસ્તામાં એક શબ્દ છે એ કોમન આવ્યો જેનું નામ છે સભ્યપત્રક. સભ્ય થવા માટે સભ્યપત્રકમાં નામ બહુ જરૂરી છે. જો તમારું નામ સભ્યપત્રકમાં હોય તો તમે સભ્ય થાવ. હવે આપણે સભ્યપદની વ્યાખ્યા જોઈ લે. જો તમને એક માર્કમાં પૂછાય કે સભ્યપદ એટલે શું તો તેનો અર્થ નહીં પણ તેની વ્યાખ્યા લખવી જરૂરી છે. આ છે એ સામાન્ય અર્થ છે. સભ્યપદ એટલે શું આપણે કોઈ પૂછે તો આપણે આ કહી શકીએ પણ સભ્યપદની વ્યાખ્યા આપો અથવા તો તમને કોઈ એક માર્ક આપતું હોય એનું કે સભ્યપદ એટલે શું એનો એક માર્ક છે તો તમારે આ વ્યાખ્યા લખવી પડે. વ્યાખ્યા છે કંપની ધારા પ્રમાણે જે વ્યક્તિએ કંપનીના આવેદન પત્રમાં સહી કરી સભ્ય થવા સંમતિ આપી હોય. કોઈ પણ વ્યક્તિ પોતાની સંમતિથી કંપનીના આવેદન પત્રમાં લેખિત સંમતિથી કે ના વાંધો નહીં મને સભ્ય તમે બનાવો મને કઈ પ્રોબ્લેમ નથી તો એવી લેખિત સંમતિ આપેલી હોય અને પોતે કંપનીના આવેદન પત્રમાં સહી કરે તો એ સભ્ય થયો ગણાય. અને જે આપણે વાત કરી બીજો રસ્તો જે અન્ય વ્યક્તિએ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય. અથવા તો એને આવેદન પત્રમાં નામ લખવાની સંમતિ નથી આપી પણ પોતે લેખિત સંમતિ આપી છે કે હું સભ્ય થાઉં તો મને કઈ પ્રોબ્લેમ નથી તો પણ એ સભ્ય કહેવાય. તો સભ્યપદ એટલે શું એની વ્યાખ્યા ફરીથી સમજી લઈએ. કંપની ધારા પ્રમાણે એટલે કે કંપનીના કાયદા પ્રમાણે જે વ્યક્તિએ કંપનીમાં આવેદન પત્રમાં સહી કરી અને સભ્ય થવાની સંમતિ આપી હોય અને અન્ય કોઈ વ્યક્તિએ કંપનીમાં સભ્ય થવા લેખિત સંમતિ આપી હોય તે કંપનીનો સભ્ય ગણાય. ફરીથી કહું છું સભ્ય થવા માટેના બે રસ્તા છે. કાં તો તમે લેખિત સંમતિ આપીને સભ્ય થઈ શકો કાં તો તમે આવેદન પત્રમાં સહી કરીને સભ્ય થઈ શકો. હવે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય એવું ક્યારે બને કે જ્યારે વ્યક્તિ સભ્ય છે પણ શેર હોલ્ડર નથી. સર તમે તો હમણાં કીધું કે કોઈ પણ વ્યક્તિ શેર લે એટલે સભ્ય થઈ જાય. સાચું વાત છે. જો કોઈ વ્યક્તિ શેર લેશે તેનું નામ સભ્યપદ અથવા તો સભ્યપત્રકમાં લખાઈ જશે. જેનું નામ સભ્યપત્રકમાં લખાઈ જાય તો એ આપણો સભ્ય જ ગણાશે. પણ ઘણા કેસમાં એવું થશે કે વ્યક્તિ સભ્ય હશે પરંતુ શેર હોલ્ડર હશે નહીં. તો એ પહેલા તો આપણે શબ્દ સમજવો પડે શેર હોલ્ડર. શેર હોલ્ડર એટલે શું? જે વ્યક્તિ પાસે શેર હોય તે વ્યક્તિને શેર હોલ્ડર કહેવાય.
એટલે શેરહોલ્ડર માટે છે ને સભ્યપત્રકમાં નામ હોવું જરૂરી નથી, શેરહોલ્ડર માટે ખાલી શેર હોવા જ જરૂરી છે. જ્યારે સભ્ય થવા માટે છે ને શેર હોય કે ન હોય સભ્યપત્રકમાં નામ હોવું જરૂરી છે. એટલે સભ્ય અને શેરહોલ્ડર બે અલગ અલગ પદ છે. ઘણી વખત એવું થાય કે વ્યક્તિ સભ્ય હોય પણ શેરહોલ્ડર ન હોય, ઘણી વખત એવું થાય કે શેરહોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય. તો સૌથી પહેલા આપણે એ ભણીએ કે ક્યારે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેરહોલ્ડર ન હોય. તો ચાર એવા બાબતો છે અથવા તો ચાર એવા રસ્તા છે જેના દ્વારા આપણે કહી શકીએ કે આવી આવી કન્ડિશન હોય, આવી આવી શરતો હોય તો વ્યક્તિ સભ્ય હશે પરંતુ શેરહોલ્ડર હશે નહીં. ક્યારે એવું થાય કે જ્યારે વ્યક્તિ સભ્ય છે પરંતુ શેરહોલ્ડર નથી? તો પહેલું છે બાહેંધરી આપી. બાહેંધરી એટલે શું? બાહેંધરી એટલે આપણે થાય કોઈને આપણે બાહેંધરી આપવી એનો મતલબ શું? તો બાહેંધરી આપવી એટલે શું? બાહેંધરી થી મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યોએ ચોક્કસ રકમની બાહેંધરી આપેલી કે ભાઈ હું તારી બાહેંધરી આપું છું, કે જે તે રકમની આપણે કોઈ વ્યક્તિને બાહેંધરી આપી. અમુક કંપની એવી છે કે જે બાહેંધરી થી મર્યાદિત છે, કે જેમાં કોઈ કંપની એવી હોય કે જે શેર બહાર નથી પાડતી, તો એવી કંપની કે જે શેર નો બહાર પાડતી હોય એને કેવી કહેવાય? બાહેંધરી થી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. તો હવે જે વ્યક્તિ અથવા તો જે કંપની શેર જ બહાર નથી પાડતી તો એના શેરહોલ્ડર કઈ રીતે હોઈ શકે? તો શેર નથી તો શેરહોલ્ડર નથી, પણ કંપની છે એટલે સભ્યપદ તો છે જ. તો બાહેંધરી થી મર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યોએ ચોક્કસ રકમની બાહેંધરી આપી દીધી. સભ્યો છે એને દરેક સભ્યએ પોતપોતાને રકમ ચોક્કસ કરેલી હોય એટલી એને બાહેંધરી આપેલી, કે જો કંપની છે એ ડૂબશે અથવા તો જો કંપની ખોટમાં ચાલશે તો મારો ભાગ આટલો છે, તો એને મેં બાહેંધરી આપી. કે તો બાહેંધરી આપેલી હોય અને તેમની પાસે શેર ન હોય તો પણ તેઓ કંપનીના સભ્ય ગણાય. એટલે હું એવું કહી શકું કે એવી કંપની કે જે શેર બહાર નથી પાડતી, પણ એવી કંપની કે જેમાં સભ્યોએ જુદી જુદી રકમની બાહેંધરી આપી છે કે ભાઈ આ આટલા રકમની બાહેંધરી મારી છે, તો એ વ્યક્તિઓ છે એની પાસે શેર ન હોવા છતાં પણ એ શું છે? સભ્ય છે. તો પહેલો મુદ્દો શું હતો આપણો? સભ્ય હોય પરંતુ શેરહોલ્ડર ન હોય. તો આમાં વ્યક્તિ શેરહોલ્ડર નથી કારણ કે શેર નથી, પરંતુ સભ્ય છે કારણ કે એને શું આપેલી છે? અમુક રકમની બાહેંધરી આપેલી છે. ત્યારબાદ બીજો મુદ્દો છે આવેદન પત્રમાં સહી કરીને. કોઈ પણ વ્યક્તિ આવેદન પત્રમાં સહી કરે ને એટલે એ સભ્ય ગણાય છે. એની પાસે શેર હોય કે ન હોય એ ગૌણ બાબત છે. કેવી રીતે? કે કંપનીના આવેદન પત્રમાં સહી કરનાર વ્યક્તિએ શેર ખરીદેલ ન હોય છતાં કંપનીનો સભ્ય ગણે. જનરલી એવું હોય છે કે આવેદન પત્રમાં જે જે લોકો સહી કરે એ લોકોએ અમુક શેર ખરીદવા જ પડતા હોય છે, પરંતુ એવું ફરજિયાત નથી. ઘણી વખત એવું થાય કે અમુક વ્યક્તિઓ છે જેનું નામ સભ્ય પત્રકમાં છે, એનો મતલબ કે એને આવેદન પત્રમાં સહી કરી છે, છતાં એની પાસે કોઈ પણ પ્રકારના કંપનીના શેર નથી. તો જો શેર નથી તો શેરહોલ્ડર નથી, પરંતુ આવેદન પત્રમાં સહી છે એટલે એ શું છે? સભ્ય છે. તો પાછો આ મુદ્દો આપણી પાસે આવી જાય કે સભ્ય છે પરંતુ શેરહોલ્ડર નથી. ત્યાર પછી નામ રદ ન કરાયું હોય. ઘણી વખત એવું થાય વિદ્યાર્થી મિત્રો, ફોર એક્ઝામ્પલ મારી પાસે 1000 શેર છે કોઈ કંપનીના, ફોર એક્ઝામ્પલ રિલાયન્સ ના 1000 શેર છે. તો રિલાયન્સ ના 1000 શેર છે તો મારી પાસે શેર છે એટલે હું શું થઈ ગયો? શેરહોલ્ડર થઈ ગયો. અને શેર હોવાથી મારું નામ સભ્યપત્રકમાં પણ આવી ગયું એટલે એ શું છે? સભ્ય પણ છું. તો હું શેરહોલ્ડર પણ છું અને સભ્ય પણ છું. હવે મેં મારા શેર કોઈ બીજા વ્યક્તિને વેચી દીધા તો મારું નામ છે એ શેર હોલ્ડર તરીકેથી રદ થઈ ગયું. એનો મતલબ મારી પાસે હવે શેર નથી એટલે હું શેર હોલ્ડર નથી, પરંતુ મારું નામ સભ્યપત્રકમાંથી હજી નીકળું નથી. તો જેટલા દિવસ મારું નામ સભ્યપત્રકમાં રહે નીકળી જ જવાનું છે કારણ કે મેં શેર વેચી દીધા છે, પણ જેટલા દિવસ મારું નામ સભ્યપત્રકમાં રહેશે ને ત્યાં સુધી હું સભ્ય રહીશ. કેવી રીતે? કોઈ પણ વ્યક્તિ પોતાની પાસેના શેર બીજાના નામે કરે ત્યારે તે શેર હોલ્ડર રહેતો નથી. હું છું, બીજાને શેર વેચું છું તો હું શેર હોલ્ડર હવે રહેતો નથી, પરંતુ કંપનીના સભ્ય પત્રકમાંથી તેનું નામ રદ ન કરાય ત્યાં સુધી તે કંપનીનો સભ્ય ગણાય. પણ જ્યાં સુધી કંપનીના સભ્ય પત્રકમાંથી એનું નામ રદ ન થાય ત્યાં સુધી કંપનીનો સભ્ય ગણાશે. મેં સમજાયું એવી રીતે કે જ્યારે કોઈ વ્યક્તિ પાસે શેર હોય ને ત્યારે એ સભ્ય અને શેર હોલ્ડર બને,
પરંતુ એ શેર બીજાને વેચી દે, જેવું વેચી દે એટલે તાત્કાલિક શેર હોલ્ડર મટી જાય, પણ જ્યાં સુધી એનું નામ સભ્ય પત્રકમાં ચાલુ રહે, રદ ન થાય ત્યાં સુધી એ શેર હોલ્ડર નથી પરંતુ શું છે, સભ્ય છે. ત્યારબાદ ચોથો મુદ્દો કે જો સભ્ય હોય પરંતુ શું ન હોવો જોઈએ, શેર હોલ્ડર હોવો જોઈએ નહીં. તો શેર મૂડી ન હોય તે કંપનીના સભ્ય. તો એવું પણ ઘણી વાર હોય વિદ્યાર્થી મિત્રો કે અમુક કંપની એવી છે કે જે શેર મૂડી ધરાવતી નથી, તો એવી કંપનીમાં એવું ન માની લેવાનું કે સભ્યો જ ન હોય. હમણાં જ આપણે જોયું કે સભ્ય અને શેર હોલ્ડર વચ્ચે એ પ્રકારનો સંબંધ નથી કે સભ્ય હોય તો શેર હોલ્ડર હોય જ, કે શેર હોલ્ડર હોય એટલે સભ્ય હોય જ, એવું જરૂરી નથી. એટલે એવી કંપની કે જેમાં શેર મૂડી જ નથી, કોઈ કંપની શેર મૂડી ધરાવતી હોતી નથી. અમુક કંપની એવી છે કે જે શેર મૂડી ધરાવતી જ નથી, તેથી તેના શેર હોલ્ડર સભ્ય નથી. એનો મતલબ એની પાસે શેર હોલ્ડર જ નથી, તો શેર હોલ્ડર નથી એટલે સભ્ય નથી, એ વાત સાચી છે. પણ કંપનીના સભ્યો હોય છે જ, આથી કહી શકાય કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. શેર હોલ્ડર ન હોય કારણ કે શેર મૂડી નથી, તો એવું તો ન હોય કે કંપની કોઈ દિવસ કોઈ સભ્ય વગર જ ચાલતી હોય, એટલે સભ્ય તો હશે જ. તો સભ્ય હોય એનો મતલબ કે એ કંપનીના શેર હોલ્ડર નહીં હોય કારણ કે શેર મૂડી નથી, પણ સભ્ય તો હશે. તો એવી રીતે આપણે કહી શકાય કે વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય. એક વસ્તુ આપણે આજે શીખા, શેર હોલ્ડર અને સભ્ય પદ વચ્ચેનો તફાવત. શું તફાવત છે? તો કે શેર હોલ્ડર છે ને એની પાસે શેર હશે જ, સભ્ય છે ને એની પાસે શેર હોય પણ શકે ને નહીં પણ હોય શકે. બરાબર, ક્યારે ન હોય શકે? તો કે આ ચાર મુદ્દાઓ એવા છે કે જેમાં એની પાસે શેર નથી છતાંય શું છે, સભ્ય છે. તો સભ્ય થવાના બે રસ્તા, કાં તો તમે શેર લ્યો કાં તો તમારું નામ આવેદન પત્રમાં લખાય, બંનેમાં તમારી લેખિત સંમતિ હોવી જરૂરી છે. ફરીથી એક વખત આપણે વ્યાખ્યા જોઈ લઈએ. જે વ્યક્તિનું નામ લેખિત સંમતિથી અથવા તો શેર અરજી દ્વારા પોતાની સંમતિથી અથવા તો શેર અરજી કરીને, તો બે આવી ગયું, લેખિત સંમતિથી આવેદન પત્રમાં લખાય અથવા તો શેર ખરીદે, કોઈ પણ રીતે સભ્ય પત્રકમાં આપણું નામ આવે એટલે કંપનીનું સભ્ય ગણાઈ ગયું. વ્યવસ્થિત રીતે વ્યાખ્યા ફરીથી જોઈ લઈએ. જે વ્યક્તિ કંપનીના આવેદન પત્રમાં સહી કરે સભ્ય થવા માટે, અથવા તો જે અન્ય વ્યક્તિ કંપનીના સભ્ય થવા લેખિત સંમતિ આપે, તો તે શું ગણાશે, કંપનીનો સભ્ય ગણાય. ક્યારે કોઈ વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય, એના ચાર મુદ્દા જોયા. સૌથી પહેલો મુદ્દો જોયો, બાહેંધરીને આપીને કોઈને આપણે ગેરંટી આપીએ, તો ગેરંટી આપવી હોય તો શેરની કઈ જરૂર નથી, કોઈ વ્યક્તિને આપણે ગેરંટી આપીને સભ્ય બની શકીએ. આવેદન પત્રમાં સહી કરીને પણ તમે સભ્ય બની શકો. નામ રદ નથી કરાયું, તમે એક વ્યક્તિને શેર વેચી દીધા તો તમે શેર હોલ્ડર નથી, પણ સભ્ય પત્રકમાં જ્યાં સુધી તમારું નામ ચાલુ રહે ત્યાં સુધી તમે સભ્ય છો. અને શેર મૂડી ન હોય તે કંપનીના સભ્ય, કે જે કંપનીની શેર મૂડી જ નથી, તો એવી કંપનીમાં શેર હોલ્ડર નહીં હોય પણ સભ્ય તો હશે જ. તો આજે આપણે જે ચર્ચા થઈ ને એના ઉપરથી આપણે બે ક્વેશ્ચન ભણ્યા. પહેલો ક્વેશ્ચન હતો કે સભ્ય પદનો અર્થ અને વ્યાખ્યા આપી સમજાવો, જે બે માર્કમાં પૂછાય તો તમે આટલું લખી શકો. બીજો પ્રશ્ન હતો વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય સમજાવો, અથવા તો વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય વિધાન સમજાવો, વિધાનની યથાર્થતા ચર્ચો, કોઈ પણ પ્રકારનો આ વિધાન સમજાવવાનું કે. ને ત્રણ માર્કમાં હોય તો તમે એને આવી રીતે સમજાવી શકશો. આ જે સમજ્યું આપણે એની હું PDF ફાઇલ છે આ વિડિયો લેક્ચર સાથે મૂકીશ. તમારે દરેક વ્યક્તિએ SPCC નો ચોપડો છે જેમાં આપણે ત્રણ ચેપ્ટર લખેલા છે, તેમાં નવા ચેપ્ટરનું નામ છે એ સભ્ય પદ કરી અને લેક્ચર તરીકે, અથવા તો પહેલા પ્રશ્ન અને બીજા પ્રશ્ન તરીકે લખવાનું છે. બરાબર, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધશું અને એના પછીના ક્વેશ્ચન છે તે જોશું. આજના લેક્ચરમાં અહીં સુધી.